विद्यार्थी मित्रों धोरण बे विषय गणित गम्मत आज आप भणीशू पाठ बे जूथ में गणवू पाठ बे जूथ में गणवू अगाउ आप पाठ एक भणी गया शू लांबू से अने शू गोळ से આપણે ભણી ગયા ને શું લાંબુ છે અને શું ગોળ છે આજે આપણે ભણીશું જૂથમાં ગણવું તો જૂથમાં ગણવું જૂથ એક બનાવવાનું અને એને ગણવાનું છે આપણે આમાં ભણવાનું છે દસ દસના જૂથ કેવી રીતે બનાવવાના એ આપણે આ પાઠમાં શીખીશું જુઓ અને સંખ્યાનું અનુમાન કરો તો અહીંયા આપણે જોવાનાથી ચિત્રો આપ્યા છે અને એમાંથી આપણે સંખ્યાનું અનુમાન કરવાનું છે તમને અહીંયા કપ આપ્યા છે કેટલા છે એનું અનુમાન તમારે કરવાનું છે આશરે હું કહું છું આ દસ કપ છે પછી આપણે અનુમાન કર્યું કે દસ કપ છે પછી આપણે ગણી જોઈએ કે કેટલા કપ છે દસ છે કે નહીં આપણે અનુમાન કર્યું દસ છે જોઈને પણ આપણે જોવાનું કેટલા છે ગણીએ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો અનુમાન સાચું કર્યું તો આવી રીતે અનુમાન કરવાનું અને ગણવાના કે સાચું છે કે ખોટું અનુમાન એવી રીતે બાજુમાં આપણને બુટ્ટીની જોડ બતાવી છે એ કેટલી છે પગરખાની જોડ કેટલી છે એ બધું આપશે આ શું છે પગરખા આ પગરખાની જોડ બતાવી છે પગરખા એટલે ચંપલ આપણે પગમાં પહેરીએ છીએ બૂટ ચંપલ એ પગરખા એટલે બૂટ ચંપલ તો એની કેટલી જોડ છે તમે કહેશો હું કહું છું આઠ કે નવ હું કહું છું નવ છે આ જોડ તો આપણે ગણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ મેં કેવી રીતે અનુમાન લગાવ્યું કેમ કે ઉપર ત્રણ છે અને ત્રણની લાઈન છે ત્રણ તરી કેટલા થાય નવ એટલે મને લાગ્યું કે આ નવ જોડ હશે પગરખાની તમે એવી રીતે ગણી શકો ને ઘડિયા આવડતા હશે તો તમને આ જોડ ગણવામાં વાર નહીં લાગે તરત જ આવડી જશે કે ત્રણ તરી નવ ત્રણ ને ત્રણ મળીને સ કપ થાય ત્રણ ને ત્રણ મળીને સ કપ થાય આપ્યું છે એક બે ત્રણ ત્રણ ને ત્રણ સ કેટલા થાય ત્રણ તરી ત્રણ દુ સ ત્રણ ને ત્રણ ત્રણ વત્તા ત્રણ તો કેટલા થાય સ સ કપ થાય ચાર કપ નીચે છે આ ચાર કપ નીચે છે એક બે ત્રણ ને ચાર ચાર સ ને ચાર બધા મળીને કેટલા કપ થયા સ વત્તા ચાર કેટલા થાય દસ તો આ દસ કપ છે આપણે ગણ્યા હતા ને તો બાજુમાં જોઈએ અહીં ત્રણ હાર છે દરેક હારમાં ત્રણ જોડ પગરખા છે અહીં ત્રણ હાર જોડ બતાવી છે એક બે ને ત્રણ મેં તમને સમજાવ્યું કે ત્રણ તરી નવ ત્રણ ત્રણની હાર છે અને ત્રણ જોડ છે એટલે ત્રણ તરી નવ તો તેની તેથી પગરખાની નવ જોડ થાય મેં તમને સમજાવી ને તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જુદી જુદી વસ્તુઓને જૂથમાં કેવી રીતે રાખી છે તે જુઓ દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનો અંદાજ લગાવો દરેક વસ્તુ કેટલી છે તેનો આપણે અંદાજ લગાવવાનો છે અનુમાન કરવાનું છે કે આ કેટલા કપ છે કેટલા કપ છે આશરે કહો તમે તો ત્રણ ત્રણમાં ચાર છે ત્યાં ત્રણ છ બાર આપણે અનુમાન લગાવી દેવાનું એવી રીતે આપણે જોઈએ કે ત્રણ ત્રણની ચાર ચાર હારમાં ત્રણ ત્રણ કપ છે ચાર તરી કેટલા થાય ઘડિયા આવડતા હશે તો તમને ખબર પડી જશે કે ચાર તરી બાર અનુમાન લગાવવાનું કે બાર કપ ગ્લાસ છે કેટલા છે બાર ગ્લાસ તો હવે ગણીએ આપણે કેટલા ગ્લાસ છે
एक बे तय चार पांच छ सात आठ नौ दस अग्यार बार तो बार प्याला से ग्लास। तो हवे बाजू में जोईए केटली बांगड़ी छे, केटली बांगड़ी छे, आश्रे गो 20 जोईए हवे केटली बांगड़ी छे। तो आ तो एक में पांच बांगड़ी छे अने केटलू केटली हार में गोठवेली छे पांच। तो पायो पायो 25 केटलाई थाय 25 बांगड़ी छे 20 नथी। तो 5 ने 5 10 10 ને 5 15 15 ને 5 20 20 ને 5 25 કેટલી બંગડી છે 25। તો આપણે ગણ્યા 5 ગુણ્યા 5 પાયો પાયો 25 25 બંગડી છે। હવે બાજુમાં જોઈએ બુટ્ટી, કાનની બુટ્ટીની જોર બતાવવામાં આવી છે કે કાનની બુટ્ટી કેટલી જોર છે એ આપણે આપણે કહેવાનું। હું કહું છું 11 છે પણ આપણે ગણી જોવાનું, અનુમાન લગાવી 11 છે પણ અનુમાન સાચું પડે અને ખોટું પણ પડે આપણે જે ગણી જોવાનું કે કેટલી જોર છે બુટ્ટી। 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કેટલી જોર છે કાનની બુટ્ટી 12 જોડી, કેટલી છે 12 ને 12 ને 12 કેટલા થાય 24, કેટલા થાય 24। એ તમને સરવારો આવડતો જો આવડવો જોઈએ કે 12 ને 12 કેટલા થાય 24। અહીં ચમચીના 3 જૂથ છે, ચમચીના કેટલા જૂથ છે 3, 3 માં કેટલી ચમચી હશે આશરે આમ જોઈએ ખબર પડી જાય કે 8 ચમચી છે તો 8 તરી કેટલા થાય, હા 8 તરી કેટલા થાય અંદાજ લગાવો। 1 2 3 4 5 6 7 ને 8 એકમાં 8 છે તો 8 તરી કેટલા થાય 24, કેટલા થાય 24, તો 8 તરી 24 થાય। તો દરેક જૂથમાં કેટલી ચમચી છે 8 છે ને કુલ ચમચીનો અંદાજ લગાવો કે કુલ ચમચી કેટલી થાય, એક જૂથમાં 8 ચમચી છે તો 3 જૂથમાં કેટલી હોય 24, કેટલી હોય 24, આપણે અંદાજ લગાવી 24 હોય તો આપણે એને ગણી જોઈએ કેટલી થાય છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 8 તરી 24। તમને ઘડિયા આવડતા હશે તો તમને તરત ખબર પડી જશે કે 8 તરી કેટલા થાય, એટલી આ ચમચી। બાળકોને આસપાસની વસ્તુઓની સંખ્યાનો અંદાજ લગાવવા કહો। વિદ્યાર્થી મિત્રો, આપણા ક્લાસરૂમમાં કેટલી વસ્તુ છે, ઘરમાં કેટલી વસ્તુઓ છે એનો અંદાજ આપણે લગાવવાનો કે આ કેટલી વસ્તુઓ છે। અહીં બાળકોને જૂથમાં વસ્તુઓની ગોઠવણી અને જૂથમાં સંખ્યાની ગણતરીની વ્યૂહરચના જોવા માટે પ્રોત્સાહિત કરવાનો વિચાર સમાયેલો છે। અહીંયા આપણે જૂથની સંખ્યા અને એની ગણતરી કરવાનો પ્રોત્સાહિત કરવા માટેનો વિચાર સમાયેલો છે કે આ ઉપરથી આપણને ખબર પડી શકે કે કેટલો સંખ્યા છે, કેટલી ગણતરી થાય છે, કેટલા જૂથમાં વેચાયેલું છે એ આપણને આના આ ઉપરથી ખબર પડે છે। અંદાજ લગાવો ઓછું કે વધારે, આપણે અંદાજ લગાવવાનો કે ઓછું છે કે વધારે, સાચા જવાબને ગોર કરો, જે સાચો જવાબ હોય એના ઉપર આપણે ગોર કરવાનું છે। તો તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા કેટલી છે, તો તમારા મોંમાં દાંત કેટલા હોય 32, તો 32 દાંત હોય તો જે જવાબ સાચો હોય એ આપણે લખવાનો, 40 વધારે ના હોય કે 40 ઓછા હોય એટલે 32 દાંત હોય એના ઉપર આપણે ગોર કરીશું। મોસંબીમાં રહેલા બીજની સંખ્યા, મોસંબીમાં કેટલા બીજ હોય 50 વધારે ના હોય, હોય ના હોય તો 50 ઓછા હોય એના ઉપર ગોર કરીશું। દીવાશ્રીની
पेटी में रहेली दिवसनी संख्या केटली होय? केटली होय? 30 होय? 30 થી વધારે હોય કે 30 થી ઓછી? તો 30 થી વધારે હોય. દિવસની તમે ગણી જોજો બોક્સમાં કે દિવસની પેટીમાં કેટલી દિવસની છે, 30 થી ઓછી છે કે વધારે? તો વધારે. તમારા વર્ગખંડમાંની પેન્સિલની સંખ્યા, પેન્સિલ આપણા વર્ગખંડમાં તમે જે ક્લાસમાં ભણતા હોય એમાં વિદ્યાર્થીઓ હોય એ પ્રમાણે પેન્સિલ હોય. 45 વિદ્યાર્થીઓ હોય તો 45 પેન્સિલ તો હોય જ, અને બીજી એક્સ્ટ્રા હોય એવી રીતે પેન્સિલો 45 થી સંખ્યા વધારે હોય તો 45 થી વધારે હોય પેન્સિલો, અને એનાથી સંખ્યા ઓછી હોય તો ઓછી હોય. તો આપણે લખ્યું વર્ગખંડમાં 45 થી વધારે હોય. સાયકલના એક પૈડામાં આવેલા આરાની સંખ્યા કેટલી હોય છે? સાયકલમાં આરાની સંખ્યા કેટલી હોય તમને ખબર છે? 20 થી ઓછી કે 20 થી વધારે? 20 થી વધારે. કેટલી હોય? 20 થી વધારે. આપણે અંદાજ જ લગાવવાનો છે કે કેટલી છે વધારે કે ઓછી, એ અંદાજ આપણે લગાવવાનો છે. પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો. તમે એક પગ ઉપર કૂદવાનું અને ટ્રાય ઘરે મારવાનું કે કેટલી વાર આપણે કૂદી શકીએ છીએ એક પગ ઉપર. એ જેટલી વખત તમે કૂદી શકો એટલી વખત અહીંયા લખવાનું છે. જમણા પગે કેટલી વાર કૂદી શકો અને ડાબા પગે કેટલી વાર કૂદી શકો છો તે લખવાનું છે. અહીંયા હું લખું છું 50 વાર અને ડાબા પગે 46 વાર. હવે તમે ઘરે ટ્રાય મારજો કે તમે કેટલી વાર કૂદી શકો છો ડાબા પગે અને જમણા પગે, એ તમારે કૂદીને અહીંયા લખવાનું છે. ટપકા જોડો. જોજો નામનો કૂતરો ભૂખ્યો છે. ટપકાને ક્રમમાં 21 થી 52 સુધી જોડો અને તેના ખાવાની કઈ વસ્તુ છુપાયેલી છે એ શોધો. અહીંયા એક કૂતરો આપ્યો છે, તે ભૂખ્યો છે, એને આપણે ટપકા આપ્યા છે, એને આપણે જોડવાના છે અને શું બને છે, શું વસ્તુ બને છે તે આપણે જોવાની છે કે કૂતરો શું શોધે છે ભૂખ માટે ખાવા માટે તે આપણે જોઈએ. આપણે 21 થી તો 21 આ લખેલા રહ્યા, ત્યાંથી લીટી દોરવાની, તે 22 તેવી 24 કે જોડતું જવાનું, તે ઠેઠ 52 સુધી આપણે આ જોડવાનું છે. આવી રીતે લીટી મેં બતાવી, જુઓ ચોપડીમાં જોજો કે આ રહ્યા 21 અને આ 52 અહીંયા લીટી પૂરી થાય છે. શું બને છે? 40. શું બને છે? 40. કૂતરો ભૂખ્યો હતો હડી ખાવા માટે, બતાવી છે ને ચિત્રમાં. આવી રીતે ચોપડીમાં તમારે આવી રીતે ટપકા જોઈન કરવાના છે. તોફાની ભૂરું. તોફાની ભૂરું છે એ આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો ભૂરું પાસે ચોપડીના કેટલાક ફાટેલા પાણા છે. ભૂરું પાસે આપણી ચોપડી છે એના ફાટેલા પાણા છે. સાચા ક્રમમાં પાણા નંબર લખો. હવે પાણા ફાટી ગયા છે, હવે એને ક્રમમાં લખવાના છે, ગોઠવવાના છે કે કયા ક્રમમાં કયો અંક આવે એ લખવાનું છે. તો આપણને અહીંયા ખાલી જગ્યા આપી છે અને અહીંયા 48 આપ્યા છે, તો અહીંયા કેટલા આવશે અને અહીંયા કેટલા આવશે એ આપણે લખવાનું છે. 48 પહેલા કેટલા આવે? 47. કેટલા આવે? 47. પછી 48, પછી 49. 48 પછી કેટલા આવે? 49. આપણે શીખી ગયા ને 1 થી 50, 1 થી 100 સુધી આપણે શબ્દ અને અંકમાં, એટલે તમને આવડતું જ હશે કે 48 પછી શું આવે? 49. 50. 50 પછી શું આવે? 51. પછી 52. પછી 53. તો આપણે ક્રમમાં ગોઠવી દીધા 47 48 49 50 51 52 53. તો આપણે ભૂરું એ ફાટેલા પન્ના હતા એને આપણે ક્રમમાં
ગોઠવી દીધા. કોયડાવાળી પૂંછડી, આપણે કોયડાવાળી પૂંછડી જોઈએ. ચીપકુ ઉંદરને મોટી પૂંછડી છે. ચીપકુ ઉંદર હતો એને મોટી પૂંછડી હતી. જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂંછડીને ડાબલા સાથે બાંધવા વિચાર્યું. જ્યારે ચીપકુ ઉંદર સૂતો હતો ત્યારે બિલાડીએ ડાબલાએ એની પૂંછડી બાંધવાનું વિચાર્યું. તેને મોટી સંખ્યા સાથે બાંધવાની શરૂઆત કરી. તેને પહેલાં ચીપકુ ઉંદરની પૂંછડી સૌથી મોટા ડાબલા સાથે બાંધવાનો ડાબલાની સાથે બાંધવાની શરૂઆત કરી. તે ક્રમમાં નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી. તે ક્રમમાં નાની સંખ્યા હતી એના નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી. નાની સંખ્યાથી બીજી જગ્યાએ જવા લાગી. સૌથી નાની સંખ્યા કઈ છે? 27. તો આ સાંભળાએ એને ઉંદરની પૂંછડી બાંધી, પછી મોટી સંખ્યા બાજુ જવા માંગ્યો. નાની સંખ્યાથી બીજે અંકો તરફ જવા લાગ્યો બીજી જગ્યાએ. તેને પૂંછડી બાંધવામાં મદદ કરો, તેને પૂંછડી બાંધવામાં મદદ કરો. પરંતુ પૂંછડી પોતાને ક્યાંય પણ ન ઓળખે. પરંતુ પૂંછડી પોતાને ક્યાંય પણ ન ઓળંગે. પૂંછડી પોતાને ક્યાંય ઓળંગવાની નથી, બરોબર ને? આ પૂંછડી અહીંથી આમ લેવાની અને ક્યાંય ઓળંગવાની નથી. અહીંથી બાંધવાની અને અહીંથી પછી ક્રમમાં લઈ જવાની. 30, પછી 27, 28, 29, 30, 31, પછી 32, 33, 34, 35, 37 અને 37. આવી રીતે પૂંછડી બાંધવાની છે કે જે પોતાને એને ઓળંગી શકે નહીં, એવી રીતે બાંધવાની છે. મોટું ગાજર. મોટું ગાજર. એક દાદાએ ગાજરનું બી વાવ્યું. દાદાએ શું વાવ્યું હતું? ગાજરનું બી. ગાજર મીઠું અને મોટું થયું. મીઠું એટલે ગળ્યું, સરસ મીઠું ગળ્યું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવા પ્રયત્નો કર્યા. તેમણે ગાજરને બહાર નીકાળવા માટે પ્રયત્ન કર્યા. તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી. દાદાએ જમીનમાંથી ગાજર ખેંચવા માટે પ્રયત્ન કર્યો પણ બહાર આવ્યું નહીં. એટલે તેમણે તેમની પત્નીને બોલાવી. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા. દાદા ગાજરના પાંદડા ખેંચી અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા. પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. તો પણ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. દાદીએ તેમની પૌત્રીને બોલાવી. દાદીએ તેમની પુત્રીને બોલાવી. દાદા દાદી અને તેમની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે ખેંચી શક્યા નહીં. જો અહીંયા ચિત્રમાં બતાવ્યું છે, દાદા ગાજરને ખેંચે છે, દાદી ભાઈ દાદાને ખેંચે છે અને પૌત્રી દાદીને ખેંચે છે, બતાવ્યું છે ને? તો પણ ગાજર બહાર નીકળ્યું નહીં. પ્રયત્નો કર્યા છતાં પણ નીકળ્યું નહીં. પછી પૌત્રીએ કૂતરાને બોલાવ્યો. પૌત્રી હતી અને કૂતરાને બોલાવ્યો. દાદા તેમના પત્ની તેમની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્નો કર્યા તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. આ બધાએ પ્રયત્ન કર્યા તો પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. આથી કૂતરાએ બિલાડીને બોલાવી. પછી કૂતરાએ કોને બોલાવી? બિલાડીને. દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા.
દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બિલાડી કોની પૂંછડી પકડતી હતી? કૂતરાની. બધાએ પ્રયત્નો કર્યા છતાં ગાજર હલ્યું પણ નહીં. બધાએ પ્રયત્નો કર્યા તો પણ ગાજર હલ્યું નહીં. હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો. બિલાડીએ કોને બોલાવ્યો? ઉંદરને. તમે ચિત્રમાં જોતા હશો, દાદા દાદી પોત્રી કૂતરો બિલાડી અને ઉંદર દેખાય છે ને. હવે ઉંદરને બોલાવ્યો. તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું. ગાજર બહાર આવ્યું. હવે ઉંદર આવ્યો. તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું એટલે ગાજર બહાર આવ્યું. ધડામ બધા નીચે પડ્યા. બધા ધરામ લઈ નીચે પડ્યા ગાજરને લઈ. તેઓ બધા ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. કે બધા ઉત્સાહમાં આવી ગયા, ખુશ થઈ ગયા. તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો. તેથી બધાએ ગાજરનો હલવો બનાવીને ખાધો. આજે લખ્યું છે, હું સૌથી બલવાન છું. કોણ કહે છે હું સૌથી બલવાન છું? ઉંદર. ચિત્ર જુઓ અને લખો. કેટલાક લોકો ગાજરને ખેંચી રહ્યા છે. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? 100. ગણેલા ગણી જુઓ. તમે ચિત્રમાં આપ્યું છે 1 2 3 4 5 6. તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? તો ચિત્રમાં બતાવ્યું તેને પહેલા ખેંચવા માટે કોણ આવ્યું હતું? દાદા. તો દાદા લખવાનું. બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે હતી. તો બિલાડી કયા ક્રમે છે હરોળમાં? 1 2 3 4 5. કયા ક્રમે હતી? 5માં. તો એ લખવાનું 5માં ક્રમે હતી. ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? ચોથું કોણ આવ્યું હતું ગાજરને ખેંચવા? પહેલું દાદા આવ્યા, પછી દાદા આવ્યા, દાદી આવી, પછી પૌત્રી આવી અને પછી કૂતરો આવ્યો. તો કૂતરો કયા ક્રમે આવ્યો? ચોથા ક્રમે. ચોથા ક્રમે કોણ હતું? કૂતરો. બિલાડી મદદે આવી તે પહેલા કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? બિલાડી મદદમાં આવી એ પહેલા કેટલા જણા ગાજરને ખેંચી રહ્યા હતા? 4 જણા. 1 2 3 4. હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. જે ત્રીજા ક્રમે સ્થાને હોય તેના માથે આપણે એ ટોપી દોરવાની છે. ટોપી દોરવાની અહીંયા. પછી હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂસ દોરો. છઠ્ઠા ક્રમે કોણ છે? ઉંદર. એની અહીંયા મૂસો દોરવાની. આવી રીતે મૂસો દોરી નાખવાની ઉંદરની. શિક્ષકો ક્રમ સૂચક સંખ્યાનો ઉપયોગ આવતો હોય તેવી મહાવરા માટે વિવિધ પ્રબોધનની રચના કરી શકશે. જેમ કે 100 વિદ્યાર્થીઓને એક હારમાં ઊભા રાખો. કોઈ એક સંદર્ભના મુદ્દે તેમને પહેલું બીજું ત્રીજું વગેરે સ્થાન આપો. રસમય પ્રવૃત્તિઓ આપો. બીજા બાળકને તેના સાથીદારને ટપલી મારવાની, બીજા બાળકને તેનું નાક પકડવાની વગેરે રસદાયક પ્રવૃત્તિઓ આપો. આપણે સ્કૂલમાં હોય, વર્ગખંડમાં હોય તો આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ. સીમાની સદી. શું છે સીમાની સદી? સીમાએ જુદા જુદા ચાલાની મદદથી ભાત બનાવી છે. તો સીમાએ જુદા જુદા ચાલાની મદદથી ભાત બનાવી છે. તે આપણે જોઈએ કે કેવી કેવી ભાત બનાવી છે. ગોળ, ચોરસ, ત્રિકોણ એ આપણે જોઈએ. ચાલાની કેવી કેવી ભાત બનાવી છે તો અહીં આપણને ચિત્રમાં બતાવ્યું છે. કે પહેલું ચિત્રમાં કેવી છે ભાત? કેવો આકાર છે? ગોળ. પછી ત્રિકોણ, ચોરસ, પછી પાન આકાર, એવી બધી જુદી જુદી ચાલાની ભાત બનાવી છે. આવી ભાત તમે પણ બનાવી શકો છો. જૂથ તરફ જુઓ અને ચાલાની કુલ સંખ્યાનો અંદાજ લગાવો. આપણે જૂથ તરફ, આ જૂથ આપ્યું છે એની તરફ જોવાનું. એક જૂથમાં કેટલા હોય ચાલા? 10. કેટલા જૂથ? 10. તો કેટલા ચાલા હશે એનો અંદાજ લગાવો.
કેટલા જૂથ હશે 8 તો 8 માં કેટલા હોય ચાલલા અંદાજ લગાવો કે 80 આપણે જોઈએ કેટલા જૂથ છે 1 2 3 4 5 6 7 ને 8 મેં આશરે બોલી હતી કે 8 જૂથ છે સાચું પડ્યું અનુમાન મારો અંદાજ સાચો પડ્યો તમે પણ આવી રીતે અંદાજ લગાવી શકો છો 100 ચાલલા પૂરા કરવા વધારે જૂથ બનાવો તમારે કેટલા વધુ ચાલલા દોરવા પડશે તો આ 80 ચાલલા છે તો હવે એમાં કેટલા ચાલલા ઉમેરો તો 100 ચાલલા થાય તો આપણે 10 10 ના બે જૂથ બનાવીશું ભાઈ ચાલલાનો તમારે દોરવાના છે અહીંયા હું દોરતી નથી તમને જેવા ચાલલા આવડે એવા 20 ચાલલા આવી રીતે જૂથમાં દોરવાના છે આવી રીતે હું એક તમને નમૂનો બતાવું 1 2 3 પછી 4 5 6 7 8 9 અને 10 આવી રીતે બનાવ તમે હવે બીજું ચિત્ર તમે જાતે પેન્સિલથી દોરજો અહીંયા આપણો પાઠ અહીંયા પૂરો થાય છે પણ આપણને પરીક્ષા લક્ષી જે પૂછાય એવો હશે એ આપણે સાપોથીમાં જોઈશું તમારે સાપોથી લાવવાની જરૂર નથી એ મેં તમને અગાઉ તો કહ્યું જ હતું કે સાપોથી લાવવાની જરૂર નથી પણ પરીક્ષામાં તમારે પૂછાય એવું છે એટલે મારે તમને સમજાવવું જોઈએ કે તમને કોઈ ભૂલ ના પડે એ માટે તો તમને અહીંયા બોલ આપ્યા છે ચિત્રમાં અહીંયા લખ્યું છે ગણો તથા ઊભા અને આડા સરવાળા કરો તમને આવી રીતે પરીક્ષામાં ચિત્ર આપશે અને એના આડા અને ઊભા સરવાળા કરવાના છે તો આપણે એક બોલ છે તો 1 લખવાનો પછી 1 અને 2 તો 2 લખવાના વત્તા 1 2 ને 3 તો વત્તા 3 કરીને પછી એનો સરવાળો કરવાનો 1 ને 2 કેટલા થાય 3 3 ને 2 3 ને 3 6 તો આવી રીતે લખવાનો અહીંયા આપણે ઊભો સરવાળો કર્યો અને હવે અહીંયા ને શું કરવાનો આડો સરવાળો 1 2 3 6 આપણે અહીંયા કર્યો એવો રીતે અહીંયા કરી નાખવાનો આડો સરવાળો તો અહીંયા આપણે જોઈએ બીજો નંબર હું તમને એક શીખવાડું છું એ પછી તમારે જાતે ઘરે લેસનમાં કરવાનું છે તો કેટલા સ્ટાર છે 1 2 3 તો અહીંયા આપણે લખીશું 3 વત્તા પછી કેટલા સ્ટાર છે 1 2 3 4 તો એ લખીશું 4 પછી કેટલા સ્ટાર છે 1 2 3 4 5 તો એ લખીશું 5 3 ને 4 કેટલા થાય 3 ને 4 7 7 ને 5 કેટલા થાય 12 એવી રીતેના વર્ગો તમે આવી રીતે ગણી શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો અહીંયા લખવાનું 12 તો હવે એવી રીતે જ અહીંયા આપણે સરવાળો કરવાનો 3 વત્તા 4 વત્તા 5 બરાબર કેટલા થાય 12 તો આવી રીતે આપણે બધા સરવાળા લખવાના છે તમારે ચિત્ર દોરવાનું પણ આવા ગોળ ગોળ વળાંક આકાર દોરીને આવી રીતે સાઈડમાં દાખલા લખવાના જે આકાર આવતા આવડતા હોય એવા આકાર દોરીને તમારે લેસનમાં આ લખવાનું છે હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 2 જૂથમાં ગણો અને સરવાળા કરો આપણે એ જૂથમાં ગણવાનું છે અને સરવાળા કરવાના છે 1 ને 2 જૂથમાં કેટલા આપ્યા છે 2 તો 2 અહીંયા 2 લખવાના બીજા 2 તો વત્તા 2 બીજા લખવાના 2 તો 2 વત્તા 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 બરાબર 8 તો આપણે ગણવાના ના આવડતું હોય તો આવી રીતે ગણી લેવાનું 1 2 3 4 5 6 7 ને 8 તો 8 જવાબ આવશે હું તમને એક શીખવાડી દઉં કે કેવી રીતે આવે તો આપણને ફુગ્ગા આપ્યા છે જૂથમાં 2 2 જૂથમાં એક જૂથમાં 2 ફુગ્ગા છે તો આપણે લખીશું 2 વત્તા 2 વત્તા 2
वत्ता बे वत्ता बे बराबर केटला? तो बे बे वत्ता बे तो चार, चार ने बे सौ, सौ ने बे आठ, आठ ने बे दस, तो दस थाय। तो आपणे गणी जोईए केटला फुग्गा छे, एक बे त्रण चार पांच छ सात आठ नौ ने दस। तो आवी रीते आपणे જૂથમાં સરવારો કરવાનો છે, જૂથને ગણવાનું અને આવી રીતે સરવારો કરવાનો, તમને આવડી જ જશે આ। હવે આ ચોકલેટનું પણ એવી રીતે જ કરવાનું છે। પછી આ સ્ટાર બે બે જૂથા જૂથમાં બે બે ચોકલેટો બે બે સ્ટાર આપ્યા છે, તો બે વત્તા બે વત્તા એવી રીતે આપણે અહીંયા સરવારો કરવાનો છે। કહો વધારે કે ઓછું? ગણો તથા આપેલ ચોરસમાં અંક કરતા વધારે માટે ખરું અને ઓછા માટે ખોટું કરો। જેમાં અંક વધારે હોય, અહીંયા લખ્યું હોય કે દસ કરતા વધારે, તો દસ કરતા વધારે હોય એમાં જ ખરાની એક નિશાની કરવાની, નીચેલામાં કરવાની નથી। એ ધ્યાન આપજો, પહેલા શું કરવાનું? એકમાં જ ખરું અને ખોટું કરવાનું છે, બંનેમાં ખરા નહીં કરી દેવાના, તો પરીક્ષામાં ખોટું પડશે। દસથી વધારે હોય તો ખરું હોય, વધારે હોય એમાં ખરાની નિશાની કરવાની, આ તમારે વાંચવાનું। દસ કરતાં વધારે તો આપણે આ ગણવાના કેટલા છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, અગિયાર છે એટલે દસથી વધારે છે, એટલે આપણે દસથી વધારે જે હોય તો એ લખ્યું છે દસ કરતાં વધારે, તો એમાં આપણે ખરાની નિશાની કરવાની, અહીંયા કરવાની નથી। હવે આપણે બે નંબર જોઈએ, સફરજન આપ્યું છે એમાં બીજ છે, તો દસ કરતાં વધારે છે બીજ એમાં એ જોવાનું છે। તો બીજ કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ ને સો, સો છે, તો દસ કરતાં ઓછા છે, અહીં નીચે લખ્યું છે દસ કરતાં ઓછા, તો અહીંયા આપણે ખોટાની નિશાની કરવાની, અહીંયા કંઈ કરવાનું નથી, એકમાં જ ખરું ખોટું કરવાનું છે। ઓછા હોય તો ખોટાની નિશાની અને વધારે હોય તો સાચાની નિશાની, એટલે એકમાં નિશાની કરવાની છે। પછી નીચે પણ એવું આપ્યું છે, જો ઝાડ કેટલા ઝાડ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો નવ છે, તો દસ કરતાં ઓછા છે, અહીં લખેલું છે દસ કરતાં ઓછા, એટલે ઓછું હોય એટલે ખોટાની નિશાની આવે। આવી રીતે તમારે આ બધા હોમવર્કમાં કરવાના છે, હું પછી તમને હોમવર્ક આપું છું, એમાં તમને આ લેસન આપીશ। હવે આપણે જોઈશું ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, ચડતો ક્રમ કોને કહેવાય અને ઉતરતો ક્રમ કોને કહેવાય? તો જ્યારે આપણે સીડી ચડીએ ત્યારે એક નંબરથી ચડીએ, એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો ચડીએ એટલે નાના ક્રમથી ચાલુ થાય, નાના ક્રમથી ચાલુ થાય ને, એક બે ત્રણ ને ચાર, ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા આવશે, તો આપણને એ સંખ્યા આપી છે, એમાં સૌથી નાની સંખ્યા હોય એ પહેલી આવશે, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એવી રીતે ચડતા ક્રમમાં નાનાથી મોટા તરફ જવાનું। પહેલાં આવશે સાત, પછી સાતથી મોટા કયા છે? અઢાર, અઢારથી મોટા પચીસ, પચીસથી પછી ઓગણચાલીસ, ઓગણચાલીસ પછી પિસ્તાલીસ, તો બાજુમાં આપ્યું છે બીજું નવ, ઓગણીસ, ઓગણસાઠ, ઓગણસિત્તેર, અને ઓગણએંસી, તો સૌથી નાની સંખ્યા કઈ છે? નવ, પછી એનાથી મોટી ઓગણીસ, પછી ઓગણીસથી મોટી કઈ છે? ઓગણસાઠ, પછી એનાથી મોટી ઓગણસિત્તેર અને ઓગણએંસી, એવી રીતે નવ ઓગણી, એવી રીતે નવ દસ અગિયાર બાર આપણે સીધી ચડીએ ને, એવી રીતે નાના અંકથી મોટા અંક તરફ જવાનું ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવો। જ્યારે આપણે સીડી ચડીએ ઉતરીએ છીએ ત્યારે ઉપરના પગથિયે ઉતરીએ, એટલે ઉપરનું પગથિયું કયું હોય? સૌથી દસ, દસ પગથિયા હોય તો આપણે દસમા પગથિયાથી સીડી ઉતરીએ છીએ, તો ઉતરતા ક્રમમાં આપણે મોટી સંખ્યા પહેલાં આવશે, પછી નાની સંખ્યા, પછી નાની સંખ્યા, પછી નાની સંખ્યા, એવી રીતે આવશે। તો આપણને એ સંખ્યા આપી છે એકાણું, ઓગણીસ, બેતાલીસ, ચોવીસ અને આઠ, તો સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં?
91 તો પહેલા 91 આવશે પછી એનાથી નાની 42 તો 42 આવશે પછી 42 થી નાની કઈ સંખ્યા છે 24 તો 24 આવશે પછી 24 થી નાની કઈ છે 19 પછી 19 થી નાની કઈ છે 8 એવી રીતે મોટી સંખ્યા થી નાની સંખ્યા તરફ જવાનું છે પછી કઈ છે બાજુમાં જો સંખ્યા આપી છે 26 47 62 64 અને 60 આ સંખ્યા આપી છે એમાં હવે આપણે જોવાનું સૌથી મોટી સંખ્યા કઈ છે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા આવશે તો 64 તો 64 લખવાના પછી બીજી સંખ્યા કઈ છે નાની 64 થી 62 તો 62 લખવાની પછી 62 થી નાની 60 તો 60 લખવાની પછી 60 થી નાની કઈ સંખ્યા છે 47 તો 47 લખવાની 47 થી નાની કઈ એક પછી હવે 26 તો અહીંયા 26 લખવાની તો આપણે ઉતરતા ક્રમમાં પહેલા આવશે મોટી સંખ્યા પછી એનાથી નાની એનાથી નાની એનાથી નાની એવી રીતે આપણે લખવાનું છે અહીંયા આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ શીખ્યા તો હવે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે અને હોમવર્ક લખીશું આપણે ગણિત ગમતની નોટમાં તો હોમવર્કમાં લખવાનું છે આપણે આ ચિત્ર તમને જેવો આકાર આવડે એવી રીતે આકાર દોરીને આ સરવાળા તમારે નોટમાં ગણિત ગમતની નોટમાં આ લખવાનું છે પછી અહીંયા બે જૂથમાં ગણો અને સરવાળો કરો ગમે તે આકાર દોરીને તમે આ આ લખવાનું છે અને પછી ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં તમારે આ ગણિત ગમતની નોટમાં લખવાનું છે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો